ચાલો દાખલા નંબર 35 છે, m ડોટ અને માઇનસ q વિદ્યુત ભાર ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત ભારિત પ્લેટ ની વચ્ચે Vx વેગ થી પ્રારંભમાં x અક્ષ ને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટ ની લંબાઈ L અને પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર એને જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટ ના દૂરના છેડે કણ એનું શિરોલંબ વિચલન QEL² / 2mvx² પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રમાં ગતિ સાથેની ગતિ સાથે આ ગતિને તમારે સરખાવવાની છે. હવે અહીંયા આકૃતિ છે ને હું આકૃતિ ગોતી લઉં છું. જો આકૃતિ છે ને કઈક આ ટાઈપની છે. અહીંયા બે પ્લેટ રાખી છે ઉપર, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ છે. અહીંયાથી માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એને અંદર એન્ટ્રી મળે છે. બરાબર, એન્ટ્રી મળે છે એટલે આ કોણ જે છે મારો એ અહીંથી આમ કોણ લે છે અને આ ડિસ્ટન્સ આપ્યું છે વાય. બરાબર, હવે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ માઇનસ થી પ્લસ ઝેડ આ રીતે, એટલે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આ રીતે. હવે આપણને શું કીધું છે, જો અહીંયા કે ભાઈ પ્રારંભની અંદર બે પ્લેટની વચ્ચે કેટલા ના વેગથી ગતિ કરે, Vx વેગથી x અક્ષને સમાંતર દાખલ થાય, પ્લેટ એની લંબાઈ કેટલી છે L છે. બરાબર, અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે. તમારે આ સૂત્ર સાબિત કરી બતાવું છું કોના માટે, શિરોલંબ વિચલન. શિરોલંબ વિચલન મતલબ તમારે y મેળવવાનું છે, કેટલું એનું સ્થાનાંતર થયું ને એ જાણવાનું છે. રેડી? હવે જો સ્થાનાંતર છે એ આપણે ચેક કરવું છે તો પહેલા આપણે લખવું છે અહીંયા કે બે પ્લેટની વચ્ચે Vx જેટલા વેગથી x અક્ષને સમાંતર દાખલ થાય છે અને ક્ષેત્ર કેવું જાળવ્યું છે અચળ, તો આપણે અચળ પ્રવેગી ગતિને ધ્યાનમાં લેવી પડશે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ એના પરથી જો તો તમારી પાસે આવું સમીકરણ છે, y બરાબર v0t + 1/2at² આમાં પ્રારંભિક વેગ કેટલો થાય, શૂન્ય. બોલો પ્રારંભિક વેગ કેટલો થાય, શૂન્ય. શૂન્ય થાય. હા, તો મારે મેળવવાનું થયું શું, તો કે ભાઈ આ આ 0 એટલે 1/2 AT² છે, એમાં a લાવવો પડશે. તો a લાવવા માટે આપણે વિચારીએ માઇનસ q વિદ્યુતભાર છે, તો માઇનસ q વિદ્યુતભાર એના ઉપર વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થાય એટલે એના ઉપર શું લાગે, ચેપ્ટરની શરૂઆતથી ભણતા ભણતા એવા છે કે કોઈ પણ વિદ્યુત ભાર છે એ ક્ષેત્રમાં દાખલ થાય તો એના ઉપર શું થાય,
બળ લાગશે તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર, એના ઉપર લખતું બળ એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. આ સૂત્ર પ્રમાણે આપીએ એફ બરાબર એમ એ લખાય, એમ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. તો એ બરાબર શું થાય? ક્યુ ઈ ના છેદમાં એમ થાય. ચાલો હવે બીજું જુઓ, સમય કેટલો છે એ આપણને ખબર નથી. આપણને રકમમાં વેગ આપ્યો છે કે ભાઈ vx જેટલા વેગથી એ ગતિ કરે છે, બરાબર vx જેટલા વેગથી ગતિ કરે છે, અને કેટલી લંબાઈ છે આ પ્લેટની, તો કે l લંબાઈ છે. તો આ l લંબાઈની પ્લેટને vx જેટલા વેગથી આટલું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે જાણી શકાય? જો આ રીતે થશે, L લંબાઈ ની પ્લેટ પર Vx જેટલા વેગથી અંતર કાપતા લાગતો સમય. ચાલો ઝડપનો સૂત્ર શું થાય? ઝડપ બરાબર L by T લખાય. આના પરથી હું T ને કરતા બનાવું તો P બરાબર L ના છેદમાં Vx. આ બે વેલ્યુ મળી ગયા આપણને, અહીંયા મૂકી દો. ચાલો Y ની અંદર, તો Y બરાબર 1/2 A બરાબર છે QE upon M into L ના છેદમાં Vx આખાનો સ્ક્વેર. તો QE L સ્ક્વેર છેદમાં 2M Vx સ્ક્વેર. આપણને સાબિત કરવાનું શું કીધું છે? જો તો એ જ કીધું છે ને સાબિત કરવાનું, QE L સ્ક્વેર અપોન 2M Vx સ્ક્વેર. આવડશે? હવે એવું કહેશે, જો 34માં દાખલામાં કે ભાઈ સ્વાધ્યાય 13.3 માંનો કણ Vx બરાબર આટલી સ્પીડથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે, 0.5 સેન્ટીમીટરનો અંતર ધરાવતી પ્લેટ એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યારે અથડાશે, કેટલું અંતર કાપશે ત્યારે અથડાશે? તો હવે જો ઉપરનું સૂત્ર છે ને એનો પાછો ઉપયોગ કરવો પડશે. સૂત્ર એવું છે, y બરાબર QE L સ્ક્વેર આમાંથી તમારે L ને કરતા બનાવવા છે. તો L સ્ક્વેર ને કરતા બને તો L બરાબર 2M Vx સ્ક્વેર Y અપોન Q ઇન્ટુ E. ટુ E વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 9.8 × 10^2 સ્પીડ આપી છે તમને, 2 × 10^6 એનો સ્ક્વેર. ડિસ્ટન્સ આપ્યું છે 0.5. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 9.1 × 10^-31
2.5 गुणिया 10^-4 1.58 ગુણ્યા 10^-2 મીટર એટલે 1.58 સેન્ટીમીટર લખાય. રેડી 1.58 સેન્ટીમીટર. ચાલો આટલું અંતર કાપશે ને પછી એ ઉપરની પ્લેટ સાથે અથડાઈ જશે. બરાબર, આટલું અંતર કાપી અને ઉપરની પ્લેટ સાથે થઈ જશે, અથડાઈ જશે. એટલે અહીંયા આપણા દાખલા મારા ખ્યાલથી થઈ ગયા પૂરા. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 1 એના દાખલાનું કામ સાથે થઈ ગયું આપણું અહીંયા પૂરું. બરાબર, આમની અંદર હવે કોઈ તકલીફ છે કે દાખલામાં? ચાલો હવે થોડુંક અલગ ભણી લઈએ. આપણે આગળ વાત વિદ્યુત ભારના સંતુલનની એની વાત કરી લીધી. બરાબર, વિદ્યુત ક્ષેત્રથી આપણે થોડુંક બાકી. વિદ્યુત ક્ષેત્રની વાત આપણે કરી ગયા હતા. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર એની લાક્ષણિકતા પણ આપણે ભણ્યા હતા. અને લાક્ષણિકતાની અંદર એક લાક્ષણિકતા આવી હતી કે ભાઈ જો એકબીજાને ક્ષેત્રરેખાઓ સમાંતર હોય ને, એટલે કે સમાન મૂલ્ય ધરાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાન અને સમાન અંતરે આવેલી હોય તો કયા પ્રકારનું ક્ષેત્ર હશે એને આપણે કયા પ્રકારનું ગણવું એ ખાસ ધ્યાનમાં લઈ લેજો. માની લો કે આ પોઝિશન છે, તો જો આમની અંદર આનું મૂલ્ય છે ને એ કેવું કહેવાશે? દિશા બધાની સેમ છે પણ મૂલ્ય કેવું? તો મૂલ્ય એટલે તમારે બે રેખા વચ્ચે ડિસ્ટન્સ જોવા. દરેક બે રેખા વચ્ચે તમે અંતર જોવો, મૂલ્ય સમાન કહેવાય? નહીં. મૂલ્ય કેવું? અસમાન. અને દિશા કેવી? સમાન. બરાબર, મૂલ્ય અસમાન, દિશા કેવી? સમાન. અને કાલથી ટાઈમ પર જોઈન્ટ થવું. બરાબર, તમને મજા આવે ને એ ટાઈમે આવું નહીં, આ યાદ રાખજો. ઘણા બધા હમણાં એન્ટ્રી લીધી છે શરૂ શરૂમાં, ગમે ત્યારે ઘૂસી જાઓ છો. બરાબર, એટલે યાદ રાખજો. આગળ બી 11મામાં કીધું હતું ગમે ત્યારે એન્ટ્રી નહીં આપવું, એટલે હવે એ નિયમ પાછો લાગુ પડી જશે. તમને મજા આવે ત્યારે તમે દોડતા દોડતા આવો, એમ થોડું કહે યાર, થોડીક તો સિરિયસતા દાખવો. ચલો, આ મૂલ્ય કેવું? અસમાન. દિશા કેવી? સમાન.
ચાલો આમની અંદર જોવો તો દરેક બે ક્ષેત્ર રેખાની વચ્ચેનું અંતર છે ને લગભગ સમાન છે, પણ દિશા કેવી? અસમાન. 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 મૂલ્ય સમાન અને દિશા અસમાન. જો આમાં કઈ આઈડિયા આવે છે? બંને અસમાન. મૂલ્ય અને દિશા બંને કેવા? અસમાન. બંને સમાન બોલવાનું છે બધાય, બીજા બધાય એ નીકળે વર્ષ. બંને કેવા રહેશે? સમાન. 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 મૂલ્ય અને દિશા બંને સમાન. બરાબર. અલગ અલગ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય આપણને તો એ શું દર્શાવે છે ને એ ખાસ આપણને ખબર પડવી જોઈએ. હવે આપણે વાત કરી ગયા હતા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને મૂકીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને મૂકતા તેના પર શું લાગે? બોલો તો શું લાગે એના પર? ભૂલી ગયા. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ ને મૂકીએ તો એના ઉપર શું લાગે? થિયરી બનાવ આપણે આપણે ટોર્ક કરો. તમ તમારે જલસા મોજે મોજ એના ઉપર શું લાગે? ટોર્ક લાગે. બોલો ટોર્ક નું સૂત્ર શું હતું? PE cos θ. પછી ડાયપોલ છે ને ડાયપોલ એમની સ્થિતિ ઉર્જા ની પણ એમાં એમાં જ વાત આવશે. આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણશું ને ત્યારે સ્થિતિ ઉર્જા પણ આવશે. અત્યારે ખાલી સૂત્ર યાદ રાખજો. સ્થિતિ ઉર્જા સેમ આ સૂત્ર છે માઇનસ પી ડોટ ઈ. બરાબર. માઇનસ પી ડોટ ઈ એટલે પીઈ કોસ થીટા. ચાલો મારે કાર્ય મેળવવું છે. કાર્ય કે જો આપણે ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર થતું કાર્ય ગણવું છે. કાર્યનું સૂત્ર શું થાય? એટલે સાદું સૂત્ર કાર્યનું શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. આ જ સૂત્ર છે. મારે ચાક ગતિ ના સ્વરૂપમાં લેવું હોય તો બળની જગ્યાએ ટોર્ક. સ્થાનાંતર ની જગ્યાએ થીટા. Yeah.
अल्फा बोली वाटकी पड़ी जो अपनी हजी अल्लाह आटला जना जॉइंट थया छो सूत्र नहीं आवडतो કેમ ભેગું કરશું આપણે બળ બળની જગ્યાએ ચાર ગતિમાં કોણ ભાગ ભજવે ટોર અને સ્થાનાંતરની જગ્યાએ આવે કોણીય સ્થાનાંતર ડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ થીટા હવે ધારો કે સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે તો સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો થતું કાર્ય પણ સૂક્ષ્મ મળે તો ટાઉ ઇન્ટુ ડી થીટા લખાય और टॉर्क નું સૂત્ર છે આપણી પાસે જો અહીંયા PE અહીંયા સ્થિતિ ઊર્જા છે ને મારી પાસે U આવશે બરાબર PE sin θ into d θ dw બરાબર હવે મને કુલ કાર્ય જોઈએ છે શું જોઈએ કુલ કાર્ય તો બંને બાજુ સંકલન કરવું પડે DW નું સંકલન બોલો W P અચળ E અચળ sin નું સંકલન minus cos theta minus cos minus cos theta ધારો કે મેં લિમિટ લીધી સંકલન ની theta 1 થી theta 2 ની રેડી તો અહીંયા theta 1 થી theta 2 થાય તો PE minus cos theta 2 minus minus plus cos theta 1 PE cos theta 1 minus cos theta 2 આ થયું કાર્ય આમાંનામાં તમને પ્રશ્નમાં એવું કહે કે ભાઈ ડાયપોલ છે એ એની સંતુલન સ્થિતિથી શરૂ કરે ભ્રમણની અને 30 ડિગ્રીના ખૂણે ગોઠવાય તો માં થીટા 1 કેટલો લેવો ડાયપોલ છે એની સંતુલન સ્થિતિથી આમ છે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર બરાબર અહીંયા એક ડાયપોલ મૂકી આપણે આ રીતે આ પ્લસ કે ના માઇનસ હવે તમને એમ કીધું ડાયપોલ છે એની સંતુલન સ્થિતિથી 30 ડિગ્રી ના ખૂણે ભ્રમણ કરે છે તો થીટા 1 કેટલો ગણવાનો ડાયપોલ વાળે થિયરી યાદ છે ડાયપોલ વાળે થિયરીમાં મેં એવું કીધું હતું ડાયપોલ હંમેશા કઈ દિશામાં ભ્રમણ કરે ઋણથી ધન તરફ શું ઋણથી ધન આમાં ઋણ ક્યાં છે ધન ક્યાં છે સમજો આ ડાયપોલ છે આ માઇનસ ક્યુ વિજ બાર અને આ પ્લસ ક્યુ ઇઝ મારે કઈ બધ ફેરવાની કે તો વિષમ ઘડી તો આમ ડાયપોલ આપી હોય તો સમઘડી એવું એટલે આમાં ઉપરની આવડી આ ઘટના હોય તો વિષમ ઘડી એવું ને અને નીચેની આ ઘટના હોય તો સમઘડી આવું ઉપરની ઘટનામાં સમઘડી નીચેની ઘટના ઓકે ચાલો ઉપરની ઘટનામાં સમઘડી નીચેની ઘટના વિષમ ઘડી એવું
મેં થિયરી ભણાય ત્યારે એવું કીધું હતું, તમે યાદ રાખજો, ડાયપોલ છે ને હંમેશા ખૂણો ઘટે ને એ દિશામાં ભ્રમણ કરે. કઈ દિશામાં ભ્રમણ કરે? ખૂણો ઘટે તે દિશામાં. ખૂણો ઘટે એ દિશામાં ભ્રમણ કરે, બરાબર. તો અહીંયાથી મેં ડાયપોલ આમ ગોઠવી, ધારો એક જ ઘટો જરૂર યાદ આવ્યું. ડાયપોલ મેં એવું કીધું હતું, ડાયપોલ છે હંમેશા કઈ દિશામાં ભ્રમણ કરે? ખૂણો ઘટે તે દિશા. ખૂણો ઘટે તે દિશા. ખૂણો ઘટે તે દિશા. ખૂણો ઘટે. તો આમાં આમાં કોઈ જગ્યા એવું છે કે અહીંયા પ્લસ લઉં કે અહીંયા માઇનસ લઉં એવું કઈ? ઉતરે ભેજામાં તમને મેં એમ કીધું હતું, યાદ રાખજો, યાદ રાખજો, તમે નોંધ કરીને રાખવાની. એટલે આવું કઈ આવતું નથી. આ નીચે હોય ને આવડ સમગડી વિષમગડી એવું કઈ છે? હંમેશા ડાયપોલ કઈ દિશામાં ભ્રમણ કરે? સમગડીમાં જાય. આ દિશામાં જવાનો એ પ્રયત્ન કરતી, કારણ કે આ દિશામાં જશે તો ખૂણો ઘટશે ને. આમ જતી હશે તો ખૂણો શું થશે? વધશે. આ બાજુ ક્યારે જઈ શકે? આ બાજુ વિષમગઢીમાં ક્યારે જઈ શકે? જયારે તમે એના ઉપર કઈક બળ આપો તો, કઈક તમે કાર્ય કરાવો તો, બાકી જાતે જાતે જાય નહીં. તો યાદ રાખવાનું, ડાયપોલ હંમેશા કઈ તરફ ભ્રમણ કરે? ખૂણો ઘટે તે દિશામાં. તમને એમ કહે દે ભાઈ ડાયપોલ છે, ધારો કે આ રીતના ગોઠવી દે, વિદ્યુત ક્ષેત્ર સાથે 120 નો ખૂણો, સોરી, હા 120 નો ખૂણો બનાવે છે. તો ડાયપોલ ઈ ઘટે ને ઈ દિશામાં ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે. આ બાજુ આમ જવાનો પ્રયત્ન નહીં કરે, કારણ કે આમ જશે ને તો ખૂણો વધશે. ઈ ક્યારે જશે? તો હજુ બી કહું છું કે આપણે એના ઉપર કઈ બાહ્ય બળ આપીએ છીએ કે એવું કઈ કરીએ ને તો જ જાય. બાકી ડાયપોલ હંમેશા એની સંતુલન સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે. અને સંતુલન સ્થિતિ ક્યારે મળે? કે જયારે ખૂણો ઝીરો હોય તો. ખૂણો ઝીરો ક્યારે થાય? કે જયારે ક્ષેત્ર ને સમાંતર થાય તો. હવે મને કોઈ કહો તો, મેં આ રીતના ગોઠવી ડાયપોલ, બરાબર, ડાયપોલ ને આ રીતે ગોઠવી, અહીંયા ખૂણો બને છે થીટા, આવું કઈ બાદ પડશે? જમણી સાઈડ. સમગડી વિષમગડી બોલો. સમગડી. 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 ડાયપોલ હંમેશા ક્ષેત્રને સમાંતર થવાનો શું કરે? પ્રયત્ન કરે. ક્ષેત્રને સમાંતર ક્યારે થાય? જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં ગોઠવાય તો સમાંતર થાય. અહીંયા આમ ગોઠવાય કે ધારો કે અહીંથી આ છેડો નીચે આવી ગયો અને ડાયપોલ તમારી ધારો કે આ રીતે ગોઠવાય ગઈ, આ રીતે આ છેડો નીચે આવ્યો તો એ તો વિષમગડી થઈ ગયું, સોરી પ્રતિસમાંતર થઈ ગયું. એને ક્ષેત્ર સાથે ખૂણો કેટલાનો કરવાનો? ઝીરો. તમને અટવાડવા માટે આવું જ આપ્યું હશે, જો આ ક્ષેત્ર આ ડાયરેક્શન, પછી મેં કીધું એમ કે ડાયપોલ અહીંયા ગોઠવી, તમને એમ કે અહીંયા ખૂણો બનાવે, હા, તો તમારે આનો જોવાનો હોય, તમારે આ ખૂણો જોવાનો હોય. આ કેટલો થાય? તો કે 180 માઇનસ થીટા થાય.
આપણી મેઇન આકૃતિ આવી છે. બરાબર, આપણે ડાયપોલ ને આ રીતના ગોઠવીને પછી એમ બોલીએ છીએ કે ડાયપોલ એક ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટા. તો ક્ષેત્ર કઈ બાજુ જાય છે, ડાબી બાજુ કે જમણી બાજુ? જમણી બાજુ. જમણી બાજુ. બાજુ. હા, તો એની સાથે અહીંયા ખૂણો બનાવ્યો કેટલાનો? થીટા. હવે હું ક્ષેત્રની દિશા ઉલટાઈ નાખું. બરાબર, આ આકૃતિમાં મેં શું કર્યું? ક્ષેત્ર દિશા ઉલટાવી અને ડાયપોલ છે એને જેમ હતી એમ જ ગોઠવી છે. અને મેં અહીંયા કીધું કે આ 30 નો ખૂણો બનાવે. ધારો કે તો આ કેટલાનો થાય? 150. ભ્રમણ કરે છે તો આ સૂત્રમાં મારે થીટા 1 કેટલો લેવા? સંતુલન સ્થિતિમાંથી પેલા મને કોઈ એમ કહો કે સંતુલન સ્થિતિ હોય તો ખૂણો કેટલા હોય? ઝીરો. સંતુલન હોય ક્યારે? સંતુલન હોય ક્યારે? હમણાં મેં હું બોલી ગયો એટલે લખ્યું છે સંતુલન. દેખાય બ્લુ કલર? સંતુલન ક્યારે હોય? ડાયપોલ છે એક ક્ષેત્ર ને કેવી જગ્યાએ સમાંતર થઈ ગઈ. સમાંતર થીટા બરાબર હંમેશા 0 આવે, યાદ રાખજો. ડાયપોલ સંતુલન સ્થિતિમાં હોય એટલે એને માટે ખૂણો હંમેશા કેટલાનો હોય? 0 નો હોય. તો થીટા 1 કેટલા લઈ લેવાના? 0. થીટા 2 કેટલા લઈ લેવાના? 30. આવડશે? અલા હા કે ના તો કયો કઈ અમુક તો છે કે બે આવે. હા બસ સાહેબ ને હાજરી પુરાઈ જો વાત પૂરી. બોલવાનું કઈ નહી, આવડતું હોય ને તોય, નો આવડતું હોય તો શીખવાનું કઈ. ખાલી બસ આવો, બેહો અને ઉઈ આવ્યો. માની લો કે આપણે 3 વસ્તુ ભણ્યા, ટોર્ક, સ્થિતિ ઉર્જા અને કાર્ય. ટોર્ક નું સૂત્ર હતું મારી પાસે, ટોર્ક નાઉ બરાબર પીઈ સાઇન થીટા. સ્થિતિ ઉર્જા હતી માઇનસ પીઈ કોસ થીટા. અને કાર્ય નું સૂત્ર હતું ડબલ્યુ બરાબર પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. રેડી? અને હવે છે ને આ કાર્યની અંદર આપણે એવું જ વિચારીએ કે ડાયપોલ છે ને તમારી પ્રારંભમાં સંતુલનમાં હતી. બરાબર, પ્રારંભમાં કેવી હતી? સંતુલનમાં હતી. એટલે જો